વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર પાંચમું ચેપ્ટર છે, સમાંતર શ્રેણી છે, એની શરૂઆત કરીએ. મિત્રો, આગળ મેં ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ, પાયથાગોરસના બે પ્રમેય, પ્રતિક પ્રમેય અને પાયથાગોરસનું પ્રમેય, રચનાઓ અને યામ ભૂમિતિના ચેપ્ટર છે, આપણે સંપૂર્ણ કમ્પ્લીટ કરેલા છે. જો મિત્રો તમારે આ ચેપ્ટરો જોવાના બાકી હોય તો મારી ચેનલ છે, યુટ્યુબ ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયા, તેના પર તમને આ ચેપ્ટર મળી રહેશે. હવે આપણે આજે નવો મુદ્દો શરૂ કરીએ છીએ. પાંચમું ચેપ્ટર છે સમાંતર શ્રેણી છે. મિત્રો, આ સમાંતર શ્રેણી ચેપ્ટર છે, તમારે બોર્ડની પરીક્ષાની અંદર ચાર ગુણનું પૂછાય છે. હવે ચાર ગુણમાં કઈ રીતના ચાર ગુણ થાય છે, તો એક ગુણનો એક MCQ છે. એક તમને એક માર્કનો ટૂંકો પ્રશ્ન અથવા વિકલ્પવાળો પ્રશ્ન પૂછી શકે. એક પ્રશ્ન આપ્યો હોય, નીચે ચાર વિકલ્પ આપ્યા હોય, અથવા પ્રશ્ન આપ્યો નીચે ટૂંકમાં તમારે એક શબ્દ કે એક વાક્યમાં જવાબ લખવાનો હોય, એવો ટૂંકો પ્રશ્ન છે, એનો એક માર્ક છે. ત્યાર પછી ત્રણ ગુણનો એક દાખલો છે, ત્રણ માર્કમાં તમને એક દાખલો પૂછી શકે છે આ ચેપ્ટરના, એટલે ટોટલ થાય છે તમારે ચાર માર્ક. આજે આપણે સ્વાધ્યાય 5.1ની શરૂઆત કરીએ, એ પહેલાં આપણે નાની એવી એક વ્યાખ્યા જોઈ લઈએ. સમાંતર શ્રેણીનું વ્યાપક પદ, સમાંતર શ્રેણીનું તમને અહીંયા વ્યાપક પદ આપ્યું છે. અને મિત્રો, આપણે વ્યાખ્યા એક જ લીધી છે, કારણ કે આપણે જે મુજબ દાખલા આવશે એ મુજબ આપણે એના સૂત્રને વ્યાખ્યા લખતા જઈશું. તો હવે અહીંયા આપણી પાસે છે સમાંતર શ્રેણીનું વ્યાપક પદ. પ્રથમ પદ એ હોય તો મિત્રો, અહીં સમાંતર શ્રેણી છે એનું પહેલું પદ, પહેલા પદને પ્રથમ પદ કહે છે, એને એ. સામાન્ય તફાવત, સામાન્ય તફાવત એટલે બીજું પદ ઓછા પહેલું પદ, સામાન્ય તફાવત છે એને ડી લેવામાં આવે છે. ડી લેવામાં આવે તો એ પ્લસ ડી, એ પ્લસ 2D, એ પ્લસ 3D, આમ આ શ્રેણી દર્શાવે છે. આ રીતનું જે બને, એ પ્લસ ડી, એ પ્લસ 2D, એ પ્લસ 3D, આ રીતની બને છે શ્રેણી, એને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. હવે મિત્રો, અહીંયા સ્વાધ્યાય 5.1નો આપણે દાખલો બીજો લીધો છે. દાખલો પહેલો છે એ સિમ્પલ દાખલો છે, એટલે આપણે એની શરૂઆત નથી કરી, હેલો છે, તમને આવડી જાય એવો છે. હવે આપણે જોઈએ અહીંયા દાખલો બીજો. જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી ના મૂલ્ય નીચે પ્રમાણે હોય તો સમાંતર શ્રેણીના ચાર પદ મેળવન છે. મિત્રો, અહીં તમને રકમની અંદર પ્રથમ પદ એ આપ્યું છે અને ડી આપ્યો છે, તફાવત, સામાન્ય તફાવત ડી આપ્યો છે. તો એ સામાન્ય તફાવત ડી અને પ્રથમ પદ એ આપ્યું છે, એના આધારે તમારે સમાંતર શ્રેણીના કેટલા પદ મેળવવાના છે મિત્રો? ચાર પદ મેળવવાના છે. તો ચાર પદ મેળવવાના છે. એમાં પહેલો દાખલો આપણે આપ્યો છે, એ બરાબર 10 અને ડી બરાબર 10. આપણે પહેલો દાખલો લઈએ, એ બરાબર 10 અને ડી બરાબર 10. તો મિત્રો, એ પહેલા દાખલાની અંદર તમને આપ્યું છે એ બરાબર 10 અને ડી બરાબર 10. હવે તમારે સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ, તો મિત્રો અહીં મેં સૂત્ર લખ્યું હતું, જુઓ એની અંદર પ્રથમ પદ શું છે? એ. તો પ્રથમ પદ છે અને આપણે શું કહીએ છીએ? એ. તો આપણે લખીએ પ્રથમ પદ એ આપણને આ પૂછ તૈયાર છે, કેટલું છે? 10. તો પહેલું પદ મળી ગયું. હવે બીજું પદ શું લખવાનું છે? એ પ્લસ ડી. તો અહીંયા બીજું પદ એ પ્લસ ડી. તો મિત્રો, અહીંયા આપણી પાસે જુઓ, એ કેટલા છે? 10. એ કેટલા છે? 10. અને ડી એ કેટલા છે? 10. એટલે 10 વત્તા 10, એટલે મિત્રો કેટલા થાય? 20. આ બીજું પદ. ત્યાર પછી આપણે ત્રીજું પદ એ પ્લસ ટુ ડી, એ એટલે આપણી પાસે કેટલા છે મિત્રો? 10. એ એટલે કેટલા છે? 10. આ બે અને ડીની જગ્યાએ કેટલા મૂકવાના છે? 10. આ એની જગ્યાએ 10 પ્લસ આ 2 અને ડીની જગ્યાએ 10. તો અહીં આપણે લખીએ આ 10, 2 × 10 એટલે કેટલા થાય? 20. 10 × 2 = 20. હવે 20 માં 10 નાખે એટલે કેટલા થાય? 30. તો આ ત્રીજું પદ મળી ગયું, 30. હવે આપણે ચોથું પદ મેળવીએ. હવે ચોથા પદનું સૂત્ર શું છે? આ ચોથું પદ એ પ્લસ 3D.
ए प्लस थ्री डी, एनी जगह दस, एनी जगह दस ये अपनी रकम में है, त्रण ना त्रण, डी जगह दस 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 तरीना तीस, तीस वत्ता दस एट के थाय चाली। तो सामांतर श्रेणी ने अपने के पद गोतवा कीधा मित्रों चार पद, तो पांचमू कीधु हो तो ए प्लस फोर डी, छठू कीधु ए प्लस फाइव डी, आ रीतना एक एक आग वधारे जानू छे। आम सामांतर श्रेणी चार पद दस वीस तीस अने चालीस, आ मित्रों चार पद मेड़ी मड़ी गया। हवे आपणे जोईए दाखलो बीजो, दाखला बीजानी अंदर तमने ए बराबर माइनस बे आप्युं छे, डी बराबर जीरो आप्युं छे, तो आपणे अहीं लखीए दाखलो बीजो, ए बराबर छे माइनस बे અને ડી બરાબર છે ઝીરો। તો હવે જોઈએ આપણે દાખલો બીજો, હવે પ્રથમ પદ તો આપણને ખબર છે, પ્રથમ પદ એટલે કોણ, એ, તો પ્રથમ પદ લખી નાખ્યા, તૈયાર જ છે આપણી પાસે પ્રથમ પદ એ બરાબર માઇનસ બે, મળી ગયું એ। હવે બીજું પદ, તો બીજું પદ બરાબર સૂત્ર શું છે, એ પ્લસ ડી, એક એક વધારે જવાનું છે, એ પ્લસ ડી, એની જગ્યાએ માઇનસ બે અને ડીની જગ્યાએ ઝીરો, એની જગ્યાએ માઇનસ બે, ડીની જગ્યાએ ઝીરો, માઇનસ બે વત્તા ઝીરો એટલે કેટલા થાય માઇનસ બે, માઇનસ બે વત્તા ઝીરો એટલે માઇનસ બે। ત્રીજું પદ, તો ત્રીજા પદનું મિત્રો સૂત્ર શું થાય, અહીંયા એ હતું પછી એ પ્લસ ડી, હવે શું આવશે એ પ્લસ ટુ ડી, આ એની જગ્યાએ આપણે મૂકીએ માઇનસ બે, એની જગ્યાએ માઇનસ બે, બે ના બે, ડીની જગ્યાએ ઝીરો, આ માઇનસ બે, બે ગુણ્યા ઝીરો એટલે શું થાય ઝીરો, માઇનસ બેમાં ઝીરો નાખીએ એટલે શું થાય માઇનસ બે। ત્યાર પછી આપણે મેળવીએ ચોથું પદ, ચોથા પદમાં હું લખશું, અહીંયા પ્રથમ પદમાં એ, બીજા પદમાં એ પ્લસ ડી, એ પ્લસ ત્રીજા પદમાં એ પ્લસ ટુ ડી, હવે ચોથા પદમાં એ પ્લસ થ્રી ડી, હવે મિત્રો શું કરવાનું, અહીંયા એની જગ્યાએ માઇનસ બે, આ ત્રણ, ડીની જગ્યાએ ઝીરો, આ ત્રણ, ડીની જગ્યાએ ઝીરો, માઇનસ બે, ત્રણ ગુણ્યા ઝીરો એટલે ઝીરો, માઇનસ બે, માઇનસ બેમાં ઝીરો ઉમેરીએ એટલે માઇનસ બે। તો આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ મળી ગયું, એ લખીએ સમાંતર શ્રેણી, સમાંતર શ્રેણીના પદ મળી ગયા, પહેલું પદ છે માઇનસ બે, બીજું પદે માઇનસ બે, ત્રીજું પદે માઇનસ બે અને ચોથું પદે માઇનસ બે, આ રીતના આપણને ચારે ચાર પદ મળી ગયા માઇનસ બે। ત્યાર પછી મિત્રો આપણે દાખલો ત્રીજો જોઈએ, તો ત્રીજા દાખલાની અંદર અહીંયા આપણને આપ્યું છે, અહીંયા ત્રીજા દાખલાની રકમ લખી છે એ બરાબર માઇનસ ચાર, સોરી એ બરાબર ચાર અને ડી બરાબર માઇનસ ત્રણ, એ બરાબર ચાર, ડી બરાબર માઇનસ ત્રણ। હવે આપણે પ્રથમ પદ એ બરાબર ચાર, બીજું પદ એનું સૂત્ર છે એ પ્લસ ડી, એ પ્લસ ડી, એની જગ્યાએ ચાર, ડીની જગ્યાએ માઇનસ ત્રણ, ડીની જગ્યાએ માઇનસ ત્રણ, ચાર વત્તેવો છે ઓછા, અહીંયા વત્તેવો છે ઓછા અને ત્રણ, ચારમાંથી ત્રણ જ એટલે એક, આપણને મળી ગયું બીજું પદ। ત્યાર પછી આપણે મેળવીએ ત્રીજું પદ, ત્રીજું પદનું સૂત્ર છે એ પ્લસ ટુ ડી, એ પ્લસ ટુ ડી,
એની જગ્યાએ આપણે મૂકશું ચાર, આ બે, ડીની જગ્યાએ માઇનસ ત્રણ, ચાર વત્તે ઓછે ઓછા, ત્રણ દુ છ, આ ચાર આ વત્તે ઓછે ઓછા, બે ગુણ્યા ત્રણ એટલે છ, ચારમાંથી છ કાઢવાના, પ્લસ ચાર ને માઇનસ છ એટલે કેટલા વધશે મિત્રો, માઇનસ બે. હવે ચોથું પદ, એનું સૂત્ર છે એ પ્લસ થ્રી ડી, એની જગ્યાએ ચાર, ત્રણ, ડીની જગ્યાએ માઇનસ ત્રણ, આ ચાર વતેવો છે ઓછા, વતેવો છે ઓછા, ત્રણ ત્રણ નવ, ચાર ઓછા નવ વત્તા ચાર ને ઓછા નવ એટલે ઓછા પાંચ. તો સમાંતર શ્રેણીના પણ ચાર પદ મળ્યા, સમાંતર શ્રેણીના ચાર પદ ક્યાં ક્યાં મળ્યા, પહેલું પદ છે ચાર, પછી આપણને મળ્યું એક, પછી આપણે મેળવું માઇનસ બે, પછી આપણે મેળવું માઇનસ પાંચ. આ સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ હતા, પ્રથમ ચાર પદ આપણને જે પૂછ્યા છે તે. ત્યાર પછી આપણે દાખલો જોઈએ ચોથો. તો ચોથા દાખલાની અંદર એ બરાબર માઇનસ એક અને ડી બરાબર વન આફ આપ્યું છે. ચોથો દાખલો, એ બરાબર માઇનસ વન અને ડી બરાબર વન આફ. પ્રથમ પદ તો આપણી પાસે તૈયાર જ હોય છે, એ બરાબર એ માઇનસ એક, પ્રથમ પદ એ બરાબર માઇનસ એક. ત્યાર પછી આપણે બીજું પદ મેળવીએ, બીજું પદ એ પ્લસ ટુ ડી, સોરી એ પ્લસ ડી, એ પ્લસ ડી, હવે એની જગ્યાએ માઇનસ વન, ડીની જગ્યાએ વન આપ. આ રીતના મિત્રો આવે અપૂર્ણાંક ત્યારે આપણે લસા લેવાનો, બે લસા, બે લસા, આના છેદમાં બે નથી, આના છેદમાં કાંઈ નથી, આના છેદમાં બે નથી ને કાંઈ નથી, તો જેના છેદમાં કાંઈ નહીં એને આપણે લસા લીધે વડે ગુણો, લસા કેટલો લીધો બે, તો અને બે વડે ગુણીએ, માઇનસ બે પ્લસ આના છેદમાં બે છે એટલે એને કાંઈ ગુણવાની જરૂર છે નહીં એટલે એક, વત્તે ઓછે ઓછા, વત્તે ઓછે ઓછા, બેમાંથી એક જ એટલે માઇનસ એક, નીચે વચ્ચે બે. ત્યાર પછી ત્રીજું પદ, એ પ્લસ ટુ ડી, એની જગ્યાએ માઇનસ વન, આ બે, ડીની જગ્યાએ વન આપ. ત્રીજું પદનું સૂત્ર છે એ પ્લસ ટુ ડી, એની જગ્યાએ માઇનસ વન પ્લસ આ બે, ડીની જગ્યાએ વન આપ. આ બે બે ઉઠશે ગુણાકારમાં છે, આ બે ગુણ્યા વન આપ એટલે બે બે કેન્સલ, માઇનસ વન પ્લસ વન વત્તે ઓછે ઓછા, એકમાંથી એક જે એટલે ઝીરો. ત્યાર પછી આપણે મેળવીએ અહીંયા ચોથું પદ, એ પ્લસ થ્રી ડી, એ પ્લસ થ્રી ડી, એની જગ્યાએ, એની જગ્યાએ માઇનસ વન પ્લસ ત્રણ, ડીની જગ્યાએ વન આપ, એની જગ્યાએ ત્રણ ને ડીની જગ્યાએ વન આપ, એની જગ્યાએ માઇનસ વન, એની જગ્યાએ માઇનસ વન પ્લસ ત્રણ, ડીની જગ્યાએ વન આપ. હવે આપણે અહીંયા માઇનસ વન આનો ગુણાકાર કરીએ, ત્રણ એકું ત્રણ, નીચે બે, માઇનસ વન પ્લસ થ્રી બાય ટુ. હવે આપણે લસા લઈએ, બે લસા, કેટલો લસા લીધો બે, આના છેદમાં બે છે નહીં એટલે આને કેટલા વડે ગુણવા જો હે, બે વડે, અને બે વડે ગુણીએ એટલે માઇનસ બે એકું બે પ્લસ આના છેદમાં બે છે, આના છેદમાં બે છે એટલે એને ગુણવાના નથી એટલે ત્રણ એમનું, વતેવો છે ઓછા, ત્રણમાંથી બે છે એટલે એક, નીચે બે. તો આપણને પદ મળી ગયા, પહેલું પદ છે માઇનસ એક, બીજું પદ મેળવ્યું માઇનસ વન આપ, ત્રીજું પદ મેળવ્યું ઝીરો,
અને ચોથું પદ મેળવ્યું વનઅપ. અહીં લખીએ સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ માઇનસ વન, માઇનસ વન આફ, ઝીરો અને વન આફ થાય. તો આ હતું મિત્રો સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ. ત્યાર પછી આપણે દાખલા નંબર પાંચ જોઈએ. દાખલા નંબર પાંચ, દાખલા નંબર પાંચની અંદર રકમ લખીએ એ બરાબર માઇનસ એક પોઈન્ટ પચીસ અને ડી બરાબર માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ. તો આ રીતની એની રકમ છે. હવે પ્રથમ પદ એ માઇનસ એક પોઈન્ટ પચીસ, આ પ્રથમ પદ મળી ગયું. ત્યાર પછી આપણે બીજું પદ, બીજું પદ છે એ પ્લસ ડી, આ એનું સૂત્ર છે એ પ્લસ ડી. એની જગ્યાએ આપ્યું છે માઇનસ એક પોઈન્ટ પચીસ પ્લસ ડીની જગ્યાએ માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ. હિસાબ કરી નાખ્યાનો માઇનસ એક પોઈન્ટ પચીસ વતેવો છે ઓછા, વતેવો છે ઓછા ઝીરો પોઈન્ટ પચીસ. માઇનસ એક પોઈન્ટ પચીસ એમાં આપણે માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ એટલે માઇનસ માઇનસ પ્લસ થાય. તમને બતાવું માઇનસ એક પોઈન્ટ પચીસ અને માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ, આ રીતના પોઈન્ટ નીચે પોઈન્ટ અને આંકડા નીચે આંકડો, ઓછે ઓછે વધતા એટલે સરળ કરવાનો. પાંચને પાંચ દસ, એક બે ને બે ચાર ને પાંચ પોઈન્ટ એક, આ દસ એક બે ને બે ચાર ને એક પાંચ અને પછી પોઈન્ટ પછી માઇનસ એક. તો માઇનસ મોટા પદની નિશાન એટલે માઇનસ એક પોઈન્ટ પચાસ. તો આપણને બીજું પદ મળી ગયું માઇનસ એક પોઈન્ટ પચાસ. ત્યાર પછી આપણે મેળવીએ ત્રીજું પદ, એનું સૂત્ર છે એ પ્લસ ટુ ડી. એની જગ્યાએ આપણી પાસે છે જ માઇનસ એક પોઈન્ટ પચીસ પ્લસ બે, ડીની જગ્યાએ છે માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ અને માઇનસ એક પોઈન્ટ પચીસ વતેવો છે ઓછા, વતેવો છે ઓછા. પચીસનો તમે બે આર ગુણાકાર કરો, પચીસનો ગુણાકાર બે આર કરીએ શું થાય પચાસ. તો અહીંયા ઝીરો પોઈન્ટ પચીસ છે એટલે શું થાય ઝીરો પોઈન્ટ પચાસ, ઝીરો પોઈન્ટ પચાસ. પચીસ દુ પચાસ પણ આગળ પોઈન્ટવાળું છે એટલે ઝીરો પોઈન્ટ પચીસનો ગુણાકાર બે આર કરો ઝીરો પોઈન્ટ પચાસ. જે અહીંયા આપણે સરવાળો કર્યો હતો માઇનસ એક પોઈન્ટ પચીસમાં માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ નહીં ખાતા, તો એમ માઇનસ એક પોઈન્ટ પચીસ અને માઇનસ ઝીરો પોઈન્ટ પચાસ ઓછે ઓછે વત્તા એટલે માઇનસ એક પોઈન્ટ પંચોતેર. આનો સરવાળો થાય માઇનસ એક પોઈન્ટ પંચોતેર. આપણે ચોથું પદ મેળવીએ, ચોથું પદ એનું સૂત્ર છે એ પ્લસ, આપણી પાસે છે જ એ પ્લસ થ્રી ડી. એની જગ્યાએ માઇનસ એક પોઈન્ટ પચીસ પ્લસ ત્રણ, ડીની જગ્યાએ માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ. માઇનસ એક પોઈન્ટ પચીસ વતેવો છે ઓછા, તો પચીતેરી શું થાય પંચોતેર, પચીતેરી પંચોતેર પણ અહીં શું છે ઝીરો પોઈન્ટ પચીસ એટલે શું થાય ઝીરો પોઈન્ટ પંચોતેર એટલે વતેવો છે ઓછા ઝીરો પોઈન્ટ પચીસ ગુણ્યા ત્રણ એટલે ઝીરો પોઈન્ટ પંચોતેર. માઇનસ એક પોઈન્ટ પચીસ ને માઇનસ ઝીરો પોઈન્ટ પંચોતેર, માઇનસ એક પોઈન્ટ પચીસ ને માઇનસ ઝીરો પોઈન્ટ પંચોતેર ઓછે ઓછે વત્તા એટલે એકસો એક પોઈન્ટ પચીસમાં પોઈન્ટ પંચોતેર ઉમેરીએ એટલે કેટલા થઈ જશે ઓછા બે પોઈન્ટ ઝીરો.
2.00 2.00 એટલે એને શું કહેવાય છે, આપણે બે જ કહીએ છીએ. આનો તમને સરવાળો બતાવી દઉં, -1.25 -0.75 આનું ટોટલ બતાવી દો અહીંયા. ફરી એકવાર જોઈ લેજો, ઓછે ઓછે વધતા એટલે 5 ને 5 10, એક આવશે 2 ને 1 3, 3 ને 7 10, એક આવશે અહીંયા પોઈન્ટ, પોઈન્ટ છે અહીંયા અને એટલે અહીં પોઈન્ટ, 1 ને 1 2 અને ઓછા એટલે એને શું કહેવાય 2. તો આપણને પ્રથમ પદ મળ્યું -1.25, બીજું પદ મળ્યું -1.50, ત્રીજું પદ મળ્યું -1.75 અને ચોથું પદ મળ્યું આપણને 2. તો નીચે લખીએ, સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ -1.25, બીજું આપણને મળ્યું -1.50, ત્રીજું છે -1.75 અને -2. આ રીતના મિત્રો સમાંતર શ્રેણીના આપણે પ્રથમ 4 પદ મળ્યા.